મહેસાણા શહેરમાં અશાંત ધારાનો અમલ કરાવવાના પોસ્ટરો લાગ્યા છે. શહેરના ધોબીઘાટ વિસ્તારની સોસાયટીઓમાં પોસ્ટર લાગ્યા. અશાંત ધારો અમલ નહીં કરાવવા પર ચૂંટણી બહિષ્કારના પોસ્ટરોમાં ઉલ્લેખ છે. 50થી વધુ સોસાયટીઓએ ચૂંટણી બહિષ્કારના પોસ્ટર લગાવ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર અશાંત ધારાનો અમલ થતો ન હોવાથી બહિષ્કારના પોસ્ટર લગાવાયા છે. અશાંત ધારાનો અમલ ન થતા લોકો મિલકત વેચવા માટે મજબૂર બન્યા છે. અશાંત ધારો અમલ કરવા ભૂતકાળમાં પણ અનેક વખત રજૂઆત કરાઈ છે. અનેક રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય છે. અશાંત ધારાના અમલ બાબતે અમારો વિરોધ છે. ધોબીઘાટ એરિયાના નેડિયા એરિયાની લગભગ 50 થી 60 સોસાયટીઓ અત્યારે સરકાર સામે મતલબ અશાંત ધારાનો અમલ નહીં તો વોટનો બહિષ્કાર, મતલબ ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે સૌએ ઝુંબેશ ઉપાડી છે તો એ બાબતે સરકારને આંખ ખુલે, એ અમને આ બાબતે સહકાર આપે એવી વિનંતી. અમારે ખરેખર તો સરકારે આ બાબત બહુ વિચારવાની વસ્તુ છે. હું પોતે આ વિસ્તારમાં 22 વર્ષથી હું રહી શક છું. મારે ન છૂટકે મારું મકાન સર્જન મંગલમાં હતું, એ બિલકુલ ઓછી કિંમતમાં મારે વેચાણ કરીને ના છૂટકે અમારે એરિયા છોડવો પડે છે. તો સરકારને ખાસ વિનંતી કે આ મુદ્દે ખૂબ ઝડપથી, ચૂંટણી આવી રહી છે તો એ ખૂબ જ ઝડપથી લગભગ 15 દિવસ કે મહિનામાં અમારી ગણતરી છે કે તમે આનો ઉકેલ લાવો, એ તો અશાંત ધારાને સંપૂર્ણ ચૂંટણી બહિષ્કાર, અમે 100 ટકા ચૂંટણી બહિષ્કાર. અમે લગભગ 40 થી 50 સોસાયટીઓ છે. મકાન કિંમત 50 લાખ મિનિમમ ગણ, એના જગ્યાએ 35 લાખ 40 લાખમાં અમારે બહુ ઓછી કિંમતમાં મકાન વેચીને અમારે જવું પડે છે. હાલ હું મકાન વેચીને અમે બીજે એક જગ્યાએ ભાડે રહેવા માટે ગયો, એવી અમારી પરિસ્થિતિ છે. અશાંત ધારાના અમલ માટે, જો અશાંત ધારાનો અમલ નહીં તો ઇલેક્શનમાં વોટ નહીં, આ મુદ્દા ઉપર અમે આ બેનર લગાવ્યા છે. ના છૂટકે, ના ઇલાજે, બીજું કોઈ પણ શક્ય નહોતું, એટલા માટે અમે આ બેનર લગાવ્યા છે. ફક્ત ઇલેક્શન સામે આવી ગયું એટલા માટે આ વિરોધ નથી કરેલો. 2018થી અને 2016માં સરકારને પહેલી અરજી આપેલી, નોટિસ આપી, સરકારે કોઈ જવાબ ના આપ્યો. 5 માણસોએ ભેગા થઈ અશાંત ધારાના અમલ માટે સિવિલ કોર્ટમાં દાવો કર્યો. હવે આ દાવામાં પણ સરકારનું કોઈ હિત નથી, તેમ છતાં વ્યક્તિગત હિત હોય એ રીતે દાવામાં આગળ વધે જાય છે. દાવો અહીં નહીં ચલાવવાનો, એ અરજી કોર્ટે ખારિજ કરી, તેમ છતાં એના ઉપર હાઈકોર્ટ ગયા છે. સરકારની આ એક મનસા કેવી છે કે 2021માં જ્યારે વિજયભાઈ રૂપાણીએ રાજકોટની 21 સોસાયટીઓને જ્યારે જાહેર કરી અશાંત ધારામાં, એની વિરુદ્ધ ઉલેમા ટ્રસ્ટે હાઈકોર્ટમાં જ્યારે દાખલ કર્યું ને એનો 2021માં મનાઈહુકમ ચાલુ છે, એમાં સરકાર હાજર નથી થતી. ફોન લાઈન પર સંવાદદાતા કમલેશ જોડાયેલા છે. કમલેશ, મહેસાણા શહેરમાં અશાંત ધારાનો અમલ કરાવવા માટેના જે ત્યાંના રહીશો છે, જે સોસાયટીમાં રહેતા લોકો છે, 50 જેટલી સોસાયટીના લોકો માંગ કરી રહ્યા છે. ધોબીઘાટ વિસ્તારની સોસાયટીઓમાં પોસ્ટરો લાગ્યા છે. શું છે તેમની માંગ, કયા પ્રકારની મુશ્કેલીઓ તેમને? મહેસાણાના ધોબીઘાટ વિસ્તારમાં આવેલી હરિહર, પંચીલ, ન્યુ આસોપાલવ, જય વિજય, ચાણક્ય અને ધરતી ટાઉનશીપ સહિત 50 જેટલી સોસાયટીઓની લાંબા સમયથી માંગણી છે કે તેમના વિસ્તારને અશાંત ધારા તરીકે જાહેર કરવામાં આવે. કારણ કે નજીકમાં જ મુસ્લિમ વિસ્તાર આવેલો છે અને જેના કારણે આ વિસ્તારના રહીશોને જે મકાન લેવીના પ્રશ્નો ઉપસ્થિત થતા ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીક સોસાયટીના રહીશોએ મકાન વેચાઈ જવાના કારણે અને અન્ય મુસ્લિમ સમાજના લોકો દ્વારા મકાન ખરીદવાના કારણે કેટલીક સોસાયટીઓના જે મકાનો છે, મકાનો ખાલી કરીને અન્યત્ર જવું પડ્યું, જતા રહેવું પડ્યું છે. જેને કારણે આ સ્થાનિક રહીશો દ્વારા સતત વર્ષ 2016થી આ મામલે લડત ચલાવાઈ રહી છે. કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. જો કે હજુ સુધી આ મામલે કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. જિલ્લા કલેક્ટર સુધી, મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ મામલે કોઈ જ નિરાકરણ નહીં આવતા હવે આ સોસાયટીના રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કારના બેનર લગાવ્યા છે અને તેમની સોસાયટીઓના જે 50 જેટલી સોસાયટીઓ છે ત્યાં અશાંત ધારો નહીં તો મત નહીં તે પ્રકારના બેનર લગાવી અને રાજકીય નેતાઓને પણ આ વિસ્તારમાં નહીં પ્રવેશવા માટેની પ્રવેશબંધી ફરમાવી છે. જી કમલેશ, આપ જણાવી રહ્યા છો કે 2016થી આ લોકો આ માંગ કરી રહ્યા છે, અશાંત ધારાનો અમલ કરાવવાની માંગ કરી રહ્યા છે. કલેક્ટરને રજૂઆત કરી છે, મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. તેમના દ્વારા શું પ્રતિભાવ, કેવા પ્રકારની વાત તંત્ર તરફથી કરવામાં આવે છે?
तंत्र द्वारा जे रीते आज अशांत धारा की जो मांगणी करी रहा है एमां विक्रमभाई व्यास करीने स्थानिक अग्रणी छे ने तेमना द्वारा एक पिटिशन दाखिल करवामां आवी हती मेहसाणा कोर्ट में। आ पिटिशन नी सामे सरकार कोर्ट में गई है, एटले के सरकार इच्छती नहीं के अशांत धारा की अरजी मेहसाणा कोर्ट में चालवा देवामां आवे, कारण के अरजी मेहसाणा कोर्ट में दाखिल करवामां आवता ते अरजी मेहसाणा कोर्ट में नहीं चाले अने अरजी पर प्रतिबंध फरमावाय तेवा प्रकार की मांगणी साथे सरकारी तंत्र खुद हाईकोर्ट गयु छे, एटले के अरजी नो सरकारी तंत्र द्वारा विरोध थई रह्यो छे, जेने लईने आखो प्रश्न हवे कायदाकीय गुंचवण में पड्यो छे अने अने आ जे प्रश्न छे अशांत धारा की मांगणी नो ए उपस्थित अने त्यां ठेर नो ठेर छे। जी कमलेश, ओछी किंमत में पण लोको मकान पोतानुं घर वेचवा माटे अशांत धारो लागू नथी थयो एटला माटे त्यां ओछी किंमत में लोको पोताना मकानो वेची रह्या छे तेवी पण कंईक विगतो छे? ચોક્કસથી, જે રીતે ત્યાં જે ધોબીઘાટ વિસ્તારની જે સોસાયટી વિસ્તાર છે ત્યાં નજીકમાં જ મુસ્લિમ વિસ્તાર આવેલો છે અને અનેક સોસાયટી એવી છે, અત્યાર સુધીના લગભગ 7-8 સોસાયટી એવી છે કે જ્યાં સંપૂર્ણ હિન્દુ બહુમતીવાળા વિસ્તાર હતો અને સોસાયટી હતી, પરંતુ હાલમાં એ સોસાયટી નામ હિન્દુ સોસાયટીના છે પરંતુ ત્યાં તમામ રહેણાંક મુસ્લિમ સમાજના થઈ ગયા છે, એટલે કે એક મકાન વેચાયા બાદ અન્ય મુસ્લિમ સમાજના લોકોએ મકાન ત્યાં ખરીદ લીધા છે અને જેને કારણે મજબૂરીમાં અન્ય હિન્દુ સમાજના લોકોએ મકાન વેચીને ત્યાંથી ચાલ્યા જવું પડે છે અને ત્યારબાદ તે મકાનની કિંમત 50 લાખ હોય તો 25 લાખ રૂપિયામાં પણ કોઈ મકાન ખરીદવા માટે તૈયાર નથી થતું અને અડધી કિંમતે મકાન વેચાઈ જતું હોય છે, તો કેટલીક વખત લોકોને મજબૂરીવશ મકાન જો ન વેચાય તો અન્ય જગ્યાએ પોતાનું મકાન હોવા છતાં ભાડે રહેવા જવું પડે છે, આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જી કમલેશ, આભાર તમામ વિગતો માટે।